नमस्कार दर्शक मित्रों, आजे एक एवा विषय पर चर्चा थवानी छे जे लगभग सौनी जिंदगी ने स्पर्शे छे। हूँ तो त्यां सुधी कहीश के जे जिंदगी अने मौत वच्चे एक अभेद्य दीवाल बनीने उभो रहे छे। आ एक एवो विषय छे जेमा भारत में गुजरात અને ગુજરાતમાં અમદાવાદ સર્વોચ્ચ સ્થળે સર્વોચ્ચ ક્રમે આવીને વર્ષોથી આ પ્રવૃત્તિને પોષે છે। આ વાત અને આજનું ટાઇટલ તમને ઘણું બધું કહી જાય છે। રક્તદાન અને રક્તકુંડળી મેળવો, જન્મકુંડળી નહીં મેળવો તો ચાલશે, ઘણી સમજપૂર્વક બનાવાયેલી આ વાત છે, સમજપૂર્વક કહેવાયેલી આ વાત છે। આજે આપણે બે મુદ્દે ચર્ચા કરવાના છે દોસ્તો। એક છે રક્તદાન અને બીજો છે એક એવો રોગ જેના વિશે પ્રમાણમાં ઓછી જાણકારી છે પણ જે રક્તદાતાઓ ઉપર જ એમના જીવનદાતાઓ તરીકે આધાર રાખીને આગળ ચાલે છે। આ ચર્ચા કરવા માટે આપણી પાસે એક એવી પેનલ છે કે જેને આ ક્ષેત્રનો વિશિષ્ટ અનુભવ અને સમજ છે। મારી સાથે છે ડોક્ટર વિશ્વાસ અમીન, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, ડોક્ટર અનિલભાઈ ખત્રી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને નું એ પ્રતિનિધિત્વ કરે છે, થેલેસેમિયા જેને થયો છે તેવા થેલેસેમિક દર્દીઓને અને એમના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે થેલેસેમિક ગુજરાત, એના ટ્રસ્ટી છે ચિરાગભાઈ ઠક્કર આપણી સાથે છે, અને રક્તદાન મહાદાનનો સિદ્ધાંત લઈને સદી તરફ ધસી રહેલા આપણા ભાઈ યુવા ચહેરો ભૂષણભાઈ મહેતા આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે। એટલે રક્તદાતા છે, થેલેસેમિયાના દર્દીઓના પ્રતિનિધિ છે, ગુજરાત રેડક્રોસ જે આ પ્રવૃત્તિના શિરમોર સમૂહ છે તેના પ્રતિનિધિ છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના, અને ડૉક્ટર વિશ્વાસભાઈ અમીન જે કામ કરી રહ્યા છે મને લાગે છે કે નમૂનેરૂપ કામ છે, અને એમની હાજરી એ આપણી આ ચર્ચાને એક ચોક્કસ દિશા અને ગુણવત્તા આપવા માટે ખૂબ ઉપયોગી થશે। દોસ્તો, રક્તદાન એવું દાન છે જેમાં દાન આપનારને અભિમાન નથી હોતું અને સ્વીકારનારને સંકોચ થતો નથી। દાન આપનાર હોંશે હોંશે દાન આપે છે, ખૂબ પવિત્ર ભાવનાથી દાન આપે છે, એક નોબલ હેતુ જેને કહેવાય ઉમદા હેતુથી પ્રેરાઈને દાન આપે છે, અને સ્વીકારનારના માટે રક્તદાતા એ જીવનદાતા બની જાય છે। લહુ કા રંગ લાલ હૈ, અમીર હો ગરીબ હો, ગરીબને અમીરના બધા જ ભેદભાવને મિટાઈ દેતી આ પ્રવૃત્તિ એ એટલી ઉપયોગી છે કે એક રક્તદાતા એક વખત રક્તદાન કરીને ત્રણ વ્યક્તિને જીવનદાન આપી શકે છે। આ જ કારણ છે રક્તદાનને મહાદાન ગણવાનું। ગઈકાલે 14મી જૂન ગઈકાલે 14મી જૂન એ વિશ્વ રક્તદાતા દિવસ હતો, રવિવાર હતો એટલે આ કાર્યક્રમ નહોતો, એટલે આજે રક્તદાન અંગેની આ ચર્ચા રાખી છે। દોસ્તો, આ ચર્ચા રાખવાનું બીજું એક કારણ પણ છે, જે ગુજરાતની મોટાભાગની બ્લડ બેન્કોમાં રક્તદાતાઓના સહકારથી જે લોહી ભેગું થતું હતું તેના યુનિટની સંખ્યામાં કોવિડની અસર નીચે આ વખતે 50% વધુનો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે। ગુજરાતમાં એપ્રિલ 2019માં
74,734 યુનિટ બ્લડ ભેગું થયું હતું, રક્તદાન થયું હતું, જે મે 2020માં ઘટીને એનાથી અડધા કરતા પણ ઓછું 36,558 યુનિટ નોંધાયું હતું. રક્તદાનમાં થયેલી આ ઘટને પગલે થેલેસેમિયા, ડાયાલિસિસના દર્દીઓ તેમજ અકસ્માતનો ભોગ બનનારાઓ સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અડધો અડધ જ્યારે રક્તદાન ઘટી ગયું હોય, સ્વાભાવિક છે એ જેના માટે જીવન અને મરણ વચ્ચેની એક દિવાલ બનીને ઉભું રહે છે તેમના માટે સૌથી મોટો પ્રશ્ન છે. એક સરખામણી ખાતર મારે તમારી સામે કેટલીક વિગતો મૂકવી છે. માર્ચ 2019 એની બ્લડ યુનિટનું કલેક્શન રક્તદાનમાં 72,311, માર્ચ 2020માં 53,636, એપ્રિલ 2019માં મેં કયો આંકડો ફરી કહું છું, 74,734, અને 2020માં આ વર્ષમાં 36,568, મે 2019માં 75,032, મે 2020માં 41,997. આ બાબતે કેટલાક મુદ્દાઓ ચર્ચાની એરણે મુકાવાના છે. શું પરિણામ આવે છે આ રક્તદાન ઘટવાના? શું રક્તદાન કોવિડના કારણે કરવું એ કોઈ જોખમી કામ છે? અને એ રક્તદાન ના જે લાભાર્થી છે એ વિશે શું વિચારે છે? આપણે આ ચર્ચાને બે ભાગમાં વહેંચ્યું છે. વિશ્વાસભાઈ, આપથી શરૂઆત કરીશ. રક્તદાનની સમગ્રતયા જે પરિસ્થિતિ છે, પહેલા આપ એ વિશે સમજાવો, અને રક્તદાનમાં ગુજરાત અને અમદાવાદ ક્યાં ઊભા છે એ વિશે પણ થોડીક માહિતી આપો એવી મારી અપેક્ષા છે. જી જય નારાયણજી, રક્તદાન એ મહાદાન છે અને રક્તનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, એટલે એ કોઈ ફેક્ટરીમાં બનતું નથી. એટલે કે જો કોઈ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરશે તો જ અન્ય વ્યક્તિઓનું જીવન આપણે તેનાથી બચાવી શકીશું. 18-65 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ કે જેનું વજન 45 કિલોગ્રામથી વધુ છે અને હિમોગ્લોબિન 12.5 ગ્રામથી વધુ છે તે રક્તદાન કરી શકે છે. આપણે ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણે ડોનર પોપ્યુલેશન રેશિયો એટલે કે રક્તદાતાની સરખામણીમાં, પોપ્યુલેશનની સરખામણીમાં રક્તદાતાઓનું પ્રમાણ જોઈએ તો આપણા દેશની એવરેજ 0.81% છે, જ્યારે ગુજરાતની એવરેજ એ 1.73%. એટલે કે આપણા જે દેશનું સરેરાશ રક્તદાતાનું પ્રમાણ છે તેના કરતાં આપણે 2 ગણા વધુ છીએ. અને જ્યારે અમદાવાદીઓ તરીકે આપણા માટે વધુ ગૌરવની વાત છે કે અમદાવાદીઓમાં રક્તદાતા અને પોપ્યુલેશનનું પ્રમાણ જોઈએ તો આ પ્રમાણ 3.80% જેટલું વધારે છે. અમદાવાદ અને ગુજરાત જ્યારે મેડિકલ હબ તરીકે આખા દેશમાં પોતાનું નામ ઉજ્જવળ કરી રહ્યું છે ત્યારે એ ત્યારે જ શક્ય બન્યું છે કે જ્યારે રક્તદાતાઓ જે ઉદાર દિલથી રક્તદાન કરે છે અને તમામ પ્રકારની સર્જરી માટે અને ઇમરજન્સી માટે, ટ્રાન્સપ્લાન્ટ માટે જ્યારે એક ઓપરેશનમાં 25-30 યુનિટની જરૂર હોય છે ત્યારે ગુજરાતની બ્લડ બેંકો પાસે આ રક્ત ઉપલબ્ધ છે અને તેથી જ આ પ્રકારની સર્જરી શક્ય બનેલી છે. એટલે આપણે સૌએ ગૌરવ લેવા જેવી બાબત છે કે રક્તદાનના સંસ્કાર આપણા જીવનમાં વણી ગયેલા છે. રેડક્રોસની વાત કરું તો માવલંકર સાહેબ અને વાણી સાહેબે જે રક્તદાનના સંસ્કાર 1960માં નાખ્યા હતા અને જાતે રક્તદાન કરીને અને લોકોને આ બાબતથી મોટિવેટ કરીને વધુ ને વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિથી જોડાય તે દિશામાં જે પ્રયાસ થયા હતા એના ફળ આજે આપણે માણી રહ્યા છીએ અને અમદાવાદ અને ગુજરાત સમગ્ર ભારતમાં સ્વૈચ્છિક રક્તદાનમાં આજે મોખરાનું સ્થાન ધરાવે છે. ધન્યવાદ. દર્શક મિત્રો, પાયાની વાત, 18-65 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે, 45 કિલોથી વધારે વજન હોવું જોઈએ અને હિમોગ્લોબિન 12.5થી વધારે હોવું જોઈએ. આટલું જો હોય તો તમે રક્તદાન માટે લાયક છો. મારે અનિલભાઈ આપને પૂછવું છે કે એક રક્તદાન કરેલું જે કોઈ વ્યક્તિ હોય, એક વ્યક્તિ 3 વ્યક્તિના જીવ બચાવવામાં કારણભૂત બને છે, એ કઈ રીતે? અને રક્ત
રક્તમાંથી કયા કયા એના જુદા જુદા ભાગો અથવા તો એના જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટ્સ છૂટા પાડવામાં આવે છે અને શું ઉપયોગમાં આવે છે? ઓકે, રક્તમાં આપણે સૌ જાણીએ છીએ કે લાલ કણ હોય છે, શ્વેત કણ હોય છે અને પ્લેટલેટ હોય છે, એ ઉપરાંત પ્લાઝમા હોય છે. એટલે પહેલા જ્યારે હોલ બ્લડ વપરાતું હતું ત્યારે આપણે એને સેપરેટ નહોતા કરી શકતા. કોમ્પોનન્ટ સેપરેશનની મિકેનિઝમ જ્યારે જૂના જમાનામાં નહોતી ત્યારે કોઈ વ્યક્તિ રક્તદાન કરે તો એક વ્યક્તિની બ્લડ ડોનેશન એક જ વ્યક્તિને કામ લાગતું હતું. પણ જ્યારથી આપણી પાસે કોમ્પોનન્ટ સેપરેશનની વ્યવસ્થા આવી ગઈ છે ત્યારે રક્ત જ્યારે બ્લડ ડોનેશન થાય, બ્લડ કલેક્ટ કર્યા પછી એને પ્રોસેસ કરવામાં આવે છે, એમાંથી લાલ કણ અને પ્લેટલેટ જુદા કરવામાં આવે છે અને એમાંથી પ્લાઝમા બી આપણી પાસે રહેતું હોય છે. તો દર્દીની જરૂરિયાત પ્રમાણે આપણે એને ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા આપી શકીએ, એને પ્લેટલેટ્સ આપી શકીએ અને લાલ કણ બી આપી શકીએ. લાલ દરેકની જરૂરિયાત બીમારી પ્રમાણે અલગ અલગ હોય છે. એનાથી બહુ ફાયદા હોય છે કે એક તો આપણે 3 કે 4 વ્યક્તિને એ પહોંચાડી શકીએ. એ ઉપરાંત જે પહેલાં બહુ બધા રિએક્શન આવતા હતા કારણ કે સફેદ કણ બી જુદા નહોતા કરાતા, અત્યારે ફિલ્ટ્રેશનથી સફેદ કણ બી જુદા કરવામાં આવે છે. તો લાલ કણની સાથે જે WBC બોડીમાં એન્ટ્રી કરતા હતા એમાં ખાસ કરીને જે થેલેસેમિયાના દર્દી છે જેને મહિનામાં 2 વાર કે 3 વાર બી બ્લડની જરૂર પડે છે અને એને લાઈફમાં ઘણીવાર 800, 1000, 1200 બોટલ બ્લડ લીધેલું હોય છે જે અલગ અલગ ડોનરમાંથી આવતું હોય છે, ત્યારે એનામાં જુદા જુદા ડોનરના સફેદ કણ જ્યારે એના બોડીમાં એન્ટ્રી લે ત્યારે એને ખૂબ જ વધારે રિએક્શનની સંભાવના રહેતી હતી. એટલે હવે ફિલ્ટ્રેશન કરીને જો આપણે પ્રી સ્ટોરેજ ફિલ્ટ્રેશન અથવા બેડસાઇડ ફિલ્ટ્રેશન બંને પ્રોસેસથી સફેદ કણ બી આપણે અલગ કરીએ છીએ જેથી કરીને થેલેસેમિયાના દર્દીને એનાથી ખૂબ ફાયદો થાય, એમનામાં બ્લડથી થતા રિએક્શન્સ ઘણા ઓછા થઈ જાય છે. દોસ્તો, રક્ત તમે આપો છો એને હોલ બ્લડ કહેવાય, જેમ દૂધમાં પણ સેપરેટ કરી નાખે છે, ક્રીમ કાઢી લે છે અને પછી એમાંથી પણ બધું જુદું જુદું પાડે છે, એમ રક્તમાંથી પણ હવે રક્તકણ જુદા પાડે છે, શ્વેતકણ જુદા પાડે છે અને પ્લાઝમા જુદું પાડે છે અને જેને જેની જરૂર હોય તેને એ આપવામાં આવે છે. એટલે એક વખતે જે વ્યક્તિ રક્તદાન કરે છે એના લોહીને હોલ બ્લડ એટલે આખું લોહી નથી ચડાવાતું અને આ રીતે ફેક્ટરિંગ કરી એના જુદા જુદા ભાગ પાડી અને જરૂરિયાત મુજબ અપાય છે. એટલે એક વ્યક્તિનું એક વખત કરેલું રક્તદાન 3 વ્યક્તિને જીવન આપવા માટે કારણભૂત બને છે, આ એટલા માટે કહેલું છે. અને એ ધ્યાનમાં રાખીએ આપણે તો ભૂષણભાઈ, આપે તો રક્તદાન કરવામાં એને રક્તદાનને આપે એક જીવનની પ્રવૃત્તિ તરીકે લીધું છે, તો જરા આપ કહેશો કેવો અનુભવ થાય? આપે કેટલી વખત રક્તદાન કર્યું છે? સર, મેં અત્યાર સુધી 54 વખત રક્તદાન કરી ચૂક્યો છું. સરસ. અને અનુભવની જો વાત કરું તો આજથી લગભગ 20 વર્ષ પહેલા, એટલે 2001માં મારી કોલેજ પછી પહેલી નોકરી જે હોય ને એ લાગી હતી એક જગ્યા ઉપર. એટલે હું જોબ કરતો હતો અને અમારા જેને ડાયરેક્ટર કહેવાય એમના એક મિત્ર હતા, એ અચાનક આવ્યા ઓફિસમાં અને એમને કીધું કે આપણે આજે રક્તદાનનું આયોજન કર્યું છે ને તમારે બધા એમ્પ્લોઈઝને મોકલવાના છે એમ. એટલે એ વખતે એક, કારણ કે 20 વર્ષ પહેલાંની વાત છે તો રક્તદાન કરાય ના કરાય ઘણા બધા સવાલો મનમાં હતા, પણ બધા જ એમ્પ્લોઈઝ જતા હતા મારા મિત્રો એટલે હું પણ એમની જોડે જોડાઈ ગયો અને પેલી રક્ત દાન કરવાની એક વેન આવતી, હજી પણ છે વેન્સ હોય છે, તો એ વેન્સ આવી અને એટલે એ વેન આવી અને પછી અમે બધા રક્તદાન ચાલુ કર્યું. પહેલાં મને બહુ જ ગભરામણ થઈ હતી સાચું કહું તો, પણ હિંમત કરી મારા એમ્પ્લોઈઝ એટલે મારા સાથી કર્મચારીઓએ મને હિંમત આપી કે કરવું જોઈએ એમ. તો 2001માં મેં પહેલી વખત રક્તદાન કર્યું હતું અને એ અનુભવ એવો હતો કે મેં બિલકુલ રમતમાં બધા આપતા હતા એટલે મેં આ રક્તદાન કર્યું હતું. અને ત્યારબાદ પહેલી વખત રક્તદાન કર્યા પછી મને ખબર પડી કે આ તો બહુ ઉમદા પ્રવૃત્તિ છે, આ કરવી જ જોઈએ. અને એ પહેલી વખતના રક્તદાન પછી લગભગ 6-1 મહિનાનો ગેપ થઈ ગયો અને ત્યારબાદ મેં થોડું રિસર્ચ કર્યું તો મને ખબર પડી કે એક સ્વસ્થ વ્યક્તિ દર 3 મહિને એક વખત રક્ત આપી શકે છે પોતાનું. અને બસ ત્યારથી પછી મેં આ મારી લાઈફસ્ટાઈલ, તમે જેમ કીધું એમ, મારા જીવન સાથે આ કાર્યક્રમ આખો વણી લીધો છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં
ત્રણ મહિના પૂરા થાય એટલે હું એ વીકની અંદર એટલે જ્યારે રક્તદાનને ત્રણ મહિના પૂરા થતા હોય એ જ અઠવાડિયાની અંદર પ્રયત્ન કરું કે સ્વેચ્છાએ હું જે સંસ્થામાં રક્ત આપું છું ત્યાં જઈને મારું રક્ત આપી દેવાનું. સો આ આખી ઘટનાને 20 વર્ષ થયા છે અને 54 વખત મેં રક્તદાન કર્યું છે હજી સુધી. દર્શક મિત્રો, આપણે સમજવાની વાત ભૂષણભાઈની વાત પરથી એ છે કે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ 3 મહિને રક્તદાન કરી શકે અને 20 વર્ષમાં એમણે 54 વખત રક્તદાન કર્યું છે. કઈ તમારે દેખાવ પરથી ભૂષણભાઈ કોઈ આમ એકદમ પહેલવાન હોય ને બહુ બરાબર શરીર બનાવ્યું હોય ને એવું કઈ દેખાતું નહીં હોય. એટલે એક વસ્તુ એ પણ ખ્યાલ રાખજો કે વજન 45 કિલો હોય ત્યાં સુધી ચિંતા નહીં કરવાની, લોહીને અને રક્તદાનને અને તમે તમારું શરીર કેવું દેખાય છે, વજન કેટલું છે એની સાથે બહુ નિસ્બત નથી. અને આ રક્તદાન કર્યા પછી ભૂષણભાઈ તમને કંઈ આમ અશક્તિ લાગે કે કંઈ એવું લાગે કે આ ના કર્યું હોત તો સારું કે એવું કોઈ દાડો ફીલિંગ થઈ? હા, સૌથી પહેલી વખત જ્યારે રક્તદાન કર્યું હતું ને એટલે જ્યારે હું રક્ત આપવા માટે એટલે બ્લડ ડોનેશન વેનમાં હતો ને ત્યારે જ મને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે જો તમારું પહેલી વખતનું રક્તદાન હોય તો કદાચ તમને ચક્કર આવી શકે એમ છે. તો એ સૌથી પહેલું રક્તદાન જ્યારે મેં કર્યું હતું એ રક્તદાન કર્યું એના પછી મને ચક્કર આવ્યા હતા, પણ ત્યારથી આજ દિન સુધી કોઈ પણ પ્રકારની આડઅસર હજી સુધી મને થઈ નથી. અને એ પણ એટલા માટે હતું કારણ કે એક ભય હતો મનમાં કે તમને કોઈ ઇન્જેક્ટ કરવાનું છે, તમે તમારું રક્ત પહેલી વખત મતલબ બ્લડ બહાર નીકળતું જુઓ છો, આ બધી ઘટનાઓમાંથી જ્યારે તમે પસાર થાઓ છો ત્યારે ચોક્કસથી તમને એમ લાગે કે કંઈક અજુગતું થઈ રહ્યું છે તમારી સાથે. અને એ હિસાબે કદાચ મને ચક્કર આવ્યા હતા, પણ ત્યાર પછી બિલકુલ સ્વસ્થ રીતે મેં આ બધા જ રક્તદાન કર્યા છે. વિશ્વાસભાઈ, રક્તદાતા હોય એનું રક્ત ગુમાવે છે અને એના કારણે એક ડ્રોલ સડન આઉટગો થાય છે. આ પરિસ્થિતિને સિમ્યુલેટ કરીએ આપણે એટલે સરખાવીએ, કોઈને અકસ્માત થયો ને લોહી વહી જાય તો એ રક્તદાતા હોય તો એને એની ઓછી અસર થાય સાયકોલોજીકલી અને અધરવાઇઝ, એવું ખરું? જનરલી આપણે જે બ્લડ કલેક્શન કરીએ છીએ તેમાં 8 ml/kg અને તેમાં પણ 350 ml કે જેનું વજન 60 કિલોગ્રામ કરતાં ઓછું છે અને 450 ml કે જેનું વજન 60 કિલોગ્રામથી વધારે છે એનાથી વધારે બ્લડ લેતા નથી. એટલે અમે તો દરેક રક્તદાતાને બ્લડ ડોનેશન પહેલાં 2 ગ્લાસ પાણી પીવાની સલાહ આપીએ છીએ, એનું રક્તદાન પતી જાય પછી તેને 100 ml જેટલી કોફી અને થોડો નાસ્તો લેવાનું કહીએ છીએ. આ બધી વસ્તુઓ એના બોડીમાં જે ફ્લુઇડ લોસ થયેલો છે એને સેટલ કરે છે અને ચક્કર આવવાની શક્યતા ઘણી જ ઘટી જાય છે. જ્યારે તમે બીજી પરિસ્થિતિ જે કીધી કે અકસ્માત વખતે, તો અકસ્માત વખતે જે ઈજા થાય છે, ક્રશ ઇન્જરી થાય છે કે જેમાં બ્લડ વેસલ કપાઈ જાય છે અને લોહી ગંઠાતું નથી, ત્યારે જે રક્તનો પ્રવાહ હોય છે એ ખૂબ જ ઝડપી હોય છે અને તેમાં જો થયેલો રક્તનો બહાવ ખૂબ જ વધારે હોય અને તેને ટોર્નિકવેટ દ્વારા કે કોઈ રીતે લાઇગેટ કરીને બાંધવામાં ન આવે તો એ લોહી રોકાતું નથી અને એ ખૂબ જ વધારે હોય છે. એના કારણે દર્દીને બેભાન થઈ જવું, ચક્કર આવી જવા એ શક્યતાઓ વધારે રહેલી છે. જ્યારે રક્તદાનની અંદર સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવે છે, શક્ય હોય ત્યાં સુધી વાતાનુકૂલિત રૂમની અંદર રક્ત બ્લડ કલેક્શન કરવામાં આવે છે અને રક્તદાન પછી પણ રક્તદાતાને ફ્લુઇડ રિપ્લેસમેન્ટ, એને દિવસે વધારે પાણી પીવા જેવી સલાહો આપવામાં આવે છે, તેથી ખૂબ જ ઓછા રક્તદાતાઓને કોઈ બહુ ગભરાઈ ગયા હોય અથવા તો ભૂખ્યા પેટે રક્તદાન કોઈ વખત કરી દીધું હોય માહિતી આપ્યા વગર ત્યારે જ ચક્કર આવતા હોય છે. અધરવાઇઝ હવે ચક્કરનું પ્રમાણ પણ ખૂબ જ પ્રમાણમાં ઘટી ગયેલું છે. અનિલભાઈ, આપ કઈ કહેતા હતા? હા, તો ભૂષણભાઈ જેમ કહેતા હતા કે પહેલી વખત મને ચક્કર આવ્યા હતા અને એ ડિસ્કશન ચાલી રહ્યું હતું કે ભાઈ વારંવાર બ્લડ ડોનેટ કરીએ તો કેવો અનુભવ થાય. તો ઘણા બધા ડોનરે, ઇવન મેં પોતે બી અનુભવ કર્યો છે કે જ્યારે આપણે બ્લડ ડોનેટ કરીએ છીએ એના થોડાક જ, જેમ ફ્લુઇડની વાત કરી વિશ્વાસભાઈએ, તો આપણી બોડી 24 કલાકમાં ફ્લુઇડ તો એને રિપ્લેસ કરી લે છે જે આપણું લોસ થાય છે બોડીમાંથી. એ સાથે 48 થી 72 કલાકમાં આપણે જેટલા રેડ સેલ આપણા બોડીમાંથી નીકળે છે એ આપણા બોડીમાં ઓટોમેટિક આપણા બોન મેરો દ્વારા એને રિપ્લેસ બોડીમાં થઈ જતા હોય છે. અને ઘણીવાર એ બોન મેરોનો જો એક્ટિવેશન થાય છે
એનાથી જે આરબીસી આપણા સર્ક્યુલેશનમાં ફેંકાય છે એ આરબીસી ખૂબ જ પાવરફુલ હોય છે, ફોર્સફુલ હોય છે, એની ઓક્સિજન કેરિંગ કેપેસિટી રૂટીન આરબીસી કરતાં વધારે હોય છે. એટલે ઘણા ડોનરને એવો અનુભવ છે કે બ્લડ ડોનેટ કર્યા પછી વિધિન અ વીક એમને એટલી બધી એમના બોડીમાં ઘણું સારું લાગવાનું થઈ જાય છે, એમનામાં સ્ફૂર્તિ વધી જાય છે અને એકચ્યુઅલી જોઈએ તો રી એનર્જાઇઝ થઈ જાય છે. તો આ એક ઇનડાયરેક્ટ બેનિફિટ બ્લડ ડોનેશનનું છે. આમાં રક્તકણ જીવતા કેટલો સમય હશે? 72 કલાક. રેડ સેલ છે 72 કલાક જીવે. નહીં નહીં, માણસના શરીરમાં લોહીમાં જે રક્તકણ છે તે ક્રમશઃ નાશ પામે છે. હા, તો એનું શું આવરદા કેટલી? નોર્મલી 72 અવર્સમાં પેલા રિપ્લેસ થાય છે. રિપ્લેસ થાય છે. સાહેબનો પ્રશ્ન એ છે કે જે રેડ સેલનો લાઈફ સ્પાન કેટલો? 14 to 21 days. 21 ના સાહેબ, 120 દિવસ સુધી આપણે 125 દિવસ એનો 125 લાઈફ સ્પાન 120 દિવસ ગણીએ છીએ કે 100 જે રક્તકણ બને છે એ 120 દિવસ પછી એની મેથે ઓટોમેટિકલી નાશ થાય છે. અને લો અને પ્રોટીન એટલે એ કોન્સ્ટન્ટ પ્રોસેસ છે. જેટલા આજે જન્મ્યા હોય 120 દિવસે પછી નાશ પામતા હોય. મિત્રો, એનો અર્થ એ થયો કે 50% એક્સપાયરી ડેટ વાળા પણ રક્તગણો તમારામાં હોય, 60% એક્સપાયરી ડેટ વાળા પણ હોય, એ રક્તદાન કરો તો જતા રહે. એક્ઝેક્ટલી. અને પેલા નવા રક્તકણો એની જગ્યાએ આવી જાય. એટલે રક્તદાન કરવાથી અશક્તિ ના આવે. 3 દિવસમાં તો બાકીની બધી જ ખોટ સરભર થઈ જાય અને તમને 7-8 દિવસમાં પેલા નવા રક્તકણો આવ્યા હોય, એમનું તમારા લોહીમાં પ્રમાણ વધ્યું હોય, એના કારણે તમે ઓક્સિજન વધારે લઈ શકો અને તમને એક સ્ફૂર્તિનો અનુભવ થાય. એટલે તમે જો માનસિક રીતે ગભરાઈને કંઈક તમને શરૂઆતમાં એવું એકાદ દિવસ કંઈ લાગ્યું હોય તો પણ આવું વિચારવાની પણ કોઈ જગ્યા નથી. રક્તદાન કરવાથી કોઈ જ પ્રકારની અશક્તિ આવતી નથી અને એના આ બંને રક્તદાતા સાક્ષીઓ અને રક્તદાતાઓના નિષ્ણાત ડોક્ટર આપણને આવું કહે છે. એટલે હું કહું છું કે બીજા કોઈ કહે છે એવું નહીં. આપણે હવે બીજા મુદ્દા પર જવું છે અને એ સ્પર્શે છે થેલેસેમિયાને. આ થેલેસેમિયામાં પણ અમદાવાદ રેડક્રોસ એ સારું એવું કામ કરી રહ્યું છે. મેં મારી જાતે 1 કરતાં વધારે વખત અમદાવાદ રેડક્રોસ સેન્ટરની મુલાકાત પણ લીધી છે અને આપણે જોઈએ નાના નાના બાળકોથી માંડીને તરુણાવસ્થામાં જે લોકો હોય એવા લોકોને પણ રક્ત આપવામાં આવી રહ્યું હોય છે અને નિયમિત આવે છે એ લોકો. એટલે આ એમના માટે એક જેમ આપણે મોબાઈલ ફોન હોય એની બેટરી ડાઉન થતી જાય તો એને જેમ ચાર્જ કરવી પડે એમ આ થેલેસેમિયાના દર્દીઓને અઠવાડિયે 10 દાડે, કોઈને મહિનામાં 2 વાર, કોઈને એકદમ વધારે સિવિયર હોય તો અઠવાડિયે 1 વાર એમ રક્તદાતાઓનું નવું લોહી ચડાવવું જરૂરી બને છે દોસ્તો. ત્યારે મારે આપને પૂછવું છે કે આ થેલેસેમિયા છે શું? આપના બે વચ્ચે આ પ્રશ્નને મારે 2 રીતે ડિવાઈડ કરવો છે વિશ્વાસભાઈ. એક તો થેલેસેમિયા અને એને સિકંદરના આગમન સાથે કે આવી કોઈ વાત સાથે કંઈ સંબંધ હતો ખરો? ગ્રીસ સાથે કોઈ એને સંબંધ છે અને એ શું છે? અને આપને મારે પૂછવું છે કે આ થેલેસેમિયા એ જેને થયો એવા દર્દીઓની પ્લાઇટ એટલે એમનું દુઃખ શું હોય છે? જેનારાયણભાઈ, આપે જેમ કીધું કે થેલેસેમિયા એ નામ શું છે, થેલેસ એટલે કે ભૂમધ્ય સમુદ્રની આસપાસના જે વિસ્તાર છે, ગ્રીસ, તુર્કિસ્તાન, ઈરાન, ઈરાક, આ બધા પ્રદેશની અંદર આ રોગ સૌથી પહેલા જોવા મળ્યો હતો અને ત્યાર પછી તે સિંધ પ્રાંતમાં થઈને પાકિસ્તાન, પંજાબ અને ભારતના એ ભાગમાં કચ્છ એ બધા વિસ્તારોમાં એ લોકોનું જ્યારે આગમન થયું અને તેમના વંશ વારસો ત્યાં ગાડી જન્મ લેતા ગયા તેમ આ રોગનો પ્રસાર ત્યાંના લોકોમાં પણ જોવા મળ્યો અને આજે ભારતની 5%, હા મિત્રો, ભારતના 5% લોકો એ થેલેસેમિયા માઇનર રોગ ધરાવે છે. પરંતુ થેલેસેમિયા માઇનર એનું કોઈ લક્ષણ નથી. એટલે તમે કે મને જ્યારે સુધી અમે ટેસ્ટ ના કરાવીએ ત્યાં સુધી ખબર નહીં પડે કે આપણામાંથી થેલેસેમિયા માઇનર કોણ છે. અને થેલેસેમિયા મેજર એ રોગ છે,
જ્યારે બે થેલેસેમિયા માઇનર વ્યક્તિઓ લગ્ન કરે છે તો તેમના ત્યાં 25% શક્યતા છે કે અવતરનાર બાળક રંગસૂત્રની બંને ખામીયુક્ત જોડ સાથે જન્મે કે જેના કારણે તે બાળકમાં હિમોગ્લોબિન નવું રક્ત બની શકતું નથી. એટલે જન્મના 2-3 મહિના પછી આ બાળક ફીકું પડે છે, વારંવાર માંદુ પડી જાય છે અને પીડિયાટ્રિશિયન ડોક્ટર અનિલભાઈ એના આગળની માહિતી આપણને આપશે કે ભાઈ આના લક્ષણો શું છે અને કેવી રીતના આ બાળકોને શું શું જીવનમાં તકલીફો પડે છે. અનિલભાઈ, અનિલભાઈ બિફોર આઈ કમ ટુ યુ, થેલેસેમિયા દર્શક મિત્રો આનુવંશિક રોગ છે અને એટલે એને આધાર રાખીને આપણે આજે આજની ચર્ચાનું શીર્ષક રાખ્યું છે કે જન્મકુંડળી કદાચ નહીં મેળવો તો ચાલશે પણ રક્તકુંડળી મેળવો. અને એ રક્તકુંડળી મેળવવી એવું કેમ કહ્યું છે એનો જવાબ હવે આપણે અનિલભાઈ પાસેથી મેળવવાનો છે. બિલકુલ, આપણે જેમ લગ્ન નક્કી કરતી વખતે જન્મકુંડળીઓ મેચ કરીએ છીએ કે ગ્રહો મેચ થાય છે કે નહીં એ આખી એસ્ટ્રોલોજીની વસ્તુ છે, પણ જીનેટિક્સની વાત કરીએ તો જેમ વિશ્વાસભાઈએ કીધું કે થેલેસેમિયા માઇનર અને થેલેસેમિયા મેજર બે અલગ વસ્તુ છે. થેલેસેમિયા માઇનર એક વાહક સ્થિતિ છે, એટલે જેમ સિકંદરથી આવેલું છે અને ઘણા બધા સમાજોમાં એ પ્રસરિત છે, એ માઇનર એ કોઈ રોગ નથી, એ ખાલી આપણે જીન્સમાં આપણે એ વસ્તુ કેરી કરતા હોઈએ છીએ. થેલેસેમિયા માઇનરને પોતાને ક્યારે કોઈ પ્રોબ્લેમ થતો નથી, ફક્ત એનો હિમોગ્લોબિન થોડુંક નોર્મલ કરતાં ઓછું રહે છે, 9-12 વચ્ચે રહેતું હોય છે. અમિતાભ બચ્ચન પણ પોતે થેલેસેમિયા માઇનર છે. એ રીતે ઘણા બધા ભારતના લોકો, ભારતની વસ્તીના દરેક સ્ટેટ પ્રમાણે 3-5% લોકો થેલેસેમિયા જીનના વાહક છે. પણ જ્યારે પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનર હોય ત્યારે બંનેનો જીન ભેગો થઈને એને હોમોઝાયગસ સ્ટેટ કહીએ છીએ. જ્યારે ફીટસમાં આવે છે ત્યારે દરેક પ્રેગ્નન્સી વખતે એને 25% ચાન્સ હોય છે કે એ બાળકમાં બંને જીન આવ્યા હોય તો એ થેલેસેમિયા મેજર તરીકે જન્મે, અને 75% ચાન્સ છે કે થેલેસેમિયા માઇનર અથવા તો નોર્મલ જન્મે. એટલે આ પરિસ્થિતિમાં જરૂરી છે કે આપણે જો સમાજમાં પોતાના ઘરમાં થેલેસેમિયા મેજરના બાળકનો જન્મ અટકાવવા માંગતા હોઈએ તો 100% લગ્ન કરતા પહેલા જેમ આપણે જન્મકુંડળી મેચ કરીએ છીએ એ રીતે રક્તકુંડળી એટલે કે થેલેસેમિયાની કુંડળી, યાની કે આપણે લગ્ન ડિસાઈડ કરીએ એ પહેલા પોતપોતાનું થેલેસેમિયા સ્ટેટસ જાણી લઈએ. એક સિમ્પલ ટેસ્ટ છે જેને HbA2 એસ્ટિમેશન કહેવાય છે, કોઈ પણ સારી લેબોરેટરીમાં થઈ શકે છે, પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બહુ મોટા પાયે એનો એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ કોલેજ લેવલે ચલાવે છે, પ્રેગ્નન્ટ લેડીઝમાં ચલાવે છે. એ ટેસ્ટથી ફક્ત આપણે જાણી શકીએ કે આપણે પોતે માઇનર છીએ કે નહીં, અને જો બંને માઇનર હોય તો આઈ થિંક એ લગ્ન લેવાનું ડિસિઝન વિચારીને કરવું જોઈએ. ઘણાને લગ્ન કર્યા પછી ખબર પડે કે એ બંને પાત્રો, પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનર છે, તો એમના માટે એક રસ્તો છે કે અર્લી પ્રેગ્નન્સી હોય 9-11 વીકની વચ્ચે એક કોરિયન વિલ્લસ સેમ્પલિંગ હોય છે, કે ગર્ભમાં રહેલ શિશુનું આપણે ત્યાંથી સેમ્પલ લઈ શકીએ અથવા તો થોડુંક મોડું થયું હોય તો એનું પાણી કાઢી શકીએ, જેને એમનિયોટિક ફ્લુઇડ કહીએ છીએ. એ ટેસ્ટથી સેમ્પલ લઈને એનો મોલેક્યુલર ડાયગ્નોસિસ કરવામાં આવે, અને મોલેક્યુલર ડાયગ્નોસિસથી આપણને ખબર પડે કે અંદર જે ગર્ભસ્થ શિશુ છે એનામાં બંને વાહક જીન આવ્યા છે કે નહીં, યાની કે એ બાળક થેલેસેમિયા મેજર સાથે જન્મશે કે થેલેસેમિયા મેજર વગર જન્મશે. જો ખબર પડે કે થેલેસેમિયા મેજરથી જન્મનાર બાળક છે તો પછી એનો કાયદાકીય રીતે આપણે હવે તો 20 વીક સુધી એનું એબોર્શન કરી શકીએ છીએ, અને એ ખૂબ જરૂરી છે. કારણ કે સમાજમાં મોટા પાયે આપણે જોઈએ તો એક ગણતરી છે કે આપણા કન્ટ્રીમાં અત્યારે 1-1.5 લાખની વચ્ચે થેલેસેમિયા મેજર ગ્રસ્ત બાળકો છે, અને કદાચ દર વર્ષે આપણે 10,000 એમાં એડ કરતા જઈએ છીએ. પણ જો કોઈ પ્રિવેન્શન પ્રોગ્રામ સારું આવી જાય તો આપણે આને અટકાવી શકીએ. તો થેલેસેમિયા મેજરનું જન્મ અટકાવતા આપણા માટે જરૂરી છે કે આપણે રક્તકુંડળી જેમ જન્મકુંડળી મેળવીએ છીએ એ આપણે જાણી લેવી ખૂબ જરૂરી છે. ધન્યવાદ દર્શક મિત્રો, આ ખૂબ ગંભીર બાબત છે, અને થેલેસેમિયા રોગ કેવો હોય છે, એની ગંભીરતા શું હોય છે, અને જો બાળક થેલેસેમિયા મેજર તરીકે જન્મે
तो क्या प्रकार की परिस्थिति तमारा कुटुंब में उभी थशे, माता पिता तरीके तमे लागणीना तंतु थी जोड़ायेला छो त्यारे तमारा माटे थशे एनी वात आपणे हवे आ चर्चा में जोड़वा छे। आ आखी जे थेलेसेमिक गुजरात नी जे प्रवृत्ति छे एना ट्रस्टी भाई चिराग भाई ने, चिराग भाई आ बाळको जे थेलेसेमिया मेजर होय छे અને એમની જે પરિસ્થિતિ હોય છે એ વિશે અને આપનું જે કાર્યક્ષેત્ર છે એ વિશે દર્શક મિત્રોને આપ જાણ કરશો? જી સર, હવે તમારું ધ્યાન દોરી જેમ આપણે વાત કરી કે કોવિડની અંદર બ્લડ ડોનેટના કેમ્પ કે એવું નહોતું થતું, પણ અમારી સંસ્થાએ ટોટલ 9 કેમ્પ કર્યા છે. એ વાત આપણે આવીશું કોવિડ વાળી. ઓકે સર, અત્યારે માત્ર ને માત્ર થેલેસેમિયા મેજર. જી જી, થેલેસેમિયાની અંદર શું પીડા છે તમારા ધ્યાનમાં છે, કેવી સારવાર મળે છે, એમને શું પ્રકારની તકલીફો છે, જી આ બાબત આપે વાત કરવાની. જી, હવે પહેલા જે પ્રોબ્લેમ હતી એ બધી ટેકનોલોજીના હિસાબે બહુ પ્રોબ્લેમ થતો હતો, પણ અત્યારે ઘણી સારી ટેકનોલોજી છે અમારી જોડે, સારી બ્લડ બેંક છે, સારા સપોર્ટ છે, ડોક્ટર અનિલ ખત્રી છે, ઇન્ડિયન રેડ ક્રોસ પ્રથમા, તેનાથી ઘણું સારું હવે લાઈફ થઈ ગઈ છે થેલેસેમિયા પેશન્ટની. અને ઘણી જગ્યાએ એવી પ્રોબ્લેમ બી હોય છે કે મેડિસિનની એની પ્રોબ્લેમ હોય તો એ પણ અમને સિવિલમાંથી બી પ્રોવાઈડ થાય છે, પછી રેડિયો ઇન્ડિયન રેડક્રોસમાંથી બી પ્રોવાઈડ થાય છે. એટલે હવે અત્યારે એવી હાલત છે કે થેલેસેમિયા પેશન્ટની લાઈફ બહુ જ શોર્ટ નથી થઈ, એ લોકો સારી રીતે લાઈફ જીવી બી રહ્યા છે અને સારી રીતે પ્રૂવ બી કરી રહ્યા છે. જેમ કે થેલેસેમિયા પેશન્ટમાં ડોક્ટર બી છે, પછી સીએ ફાઇનલ છે, ઘણી બધી એવી લોકો છે જે લોકો ઘણી પ્રૂવ કરી ચૂક્યા છે અને ઘણી સારી રીતે આમાં લાઈફ જીવી રહ્યા છે. સર, દર્શક મિત્રો, એક એવી ભય પ્રવર્તતો હતો કે આ થેલેસેમિયા મેજર જેને હોય એની એક જમાનો એવો હતો કે વધારેમાં વધારે 25 વર્ષ સુધીનું આયુષ ગણાય ને પછી એ આપણે હાથ ધોઈ નાખવાના. હવે પોતાનો દીકરો કે દીકરી હોય જેને બિલકુલ પોતાના અસ્તિત્વના ભાગરૂપે ઉછેર્યા હોય એની જ્યારે જિંદગી ટૂંકી છે એવું મા બાપને ખ્યાલ આવે ત્યારે એની દશા શું થતી હશે એ તમે સમજી શકો છો. અરે અનિલભાઈને મારે એ પૂછવું છે કે હવે ચિરાગભાઈએ કહ્યું કે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી, હવે આ રોગ સાથે પણ જીવી શકાય છે, તો એ કઈ રીતે જીવી શકાય? અચ્છા, હું થોડી ડિટેલમાં વાત કરીશ કે લોકોને બધી સમજ પડી જાય કે આ પ્રોબ્લેમ કેટલો ગ્રેવ પ્રોબ્લેમ છે. થેલેસેમિયા મેજર આપણે જાણી લીધું કે કઈ રીતે બાળકનું જન્મ થાય છે. જન્મ વખતે બાળક બિલકુલ નોર્મલ હોય છે, પણ જેમ 3-4 મહિનાની એની ઉંમર થાય છે બાળકમાં ઘણા બધા ચેન્જીસ ચાલુ થઈ જાય છે, કારણ કે એનો હિમોગ્લોબિન ડ્રોપ થવાનું શરૂ થઈ જાય છે. તો એ બાળક જે રમતો હસતો ખેલતો હતો એ ચીડિયો થઈ જાય છે, બીમાર થઈ જાય છે, ન્યુમોનિયા થઈ જાય છે, ઝાડા ઉલટી થઈ જાય છે, અને વધારે બીમાર થવાથી ક્યાંક જાય છે અને એનું ડાયગ્નોસિસ થેલેસેમિયા મેજરનું થાય છે. હવે સૌથી મોટું ચેલેન્જ હોય છે એ બાળકમાં હિમોગ્લોબિન મેન્ટેન કરવાનું. આપણો પ્રયત્ન હોય છે કે હિમોગ્લોબિન 10ની આસપાસ આપણે ચોક્કસ રાખીએ, ભલે એના માટે આપણને ટ્રાન્સફ્યુઝનની જ્યારે જરૂર પડે. તો બાળક નાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે એને 3-4 વીકમાં એકવાર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે એ મેન્ટેન કરવા માટે. પણ જેમ બાળકની ઉંમર વધે છે, જેમ કે મોટા બાળકો છે તો એમને દર મહિને કે દર દસ દિવસે 2 બોટલ એટલે કે 6-6 બોટલ મહિના સુધીની રિક્વાયરમેન્ટ એમની થઈ જાય છે, કારણ કે એમનો હિમોગ્લોબિન મેન્ટેન ના થાય તો એમના બોડીમાં બહુ જ ચેન્જીસ થાય છે, ઓક્સિજન પહોંચતું નથી અંગોમાં અને ઓર્ગનમાં બી ડેમેજ ચાલુ થઈ જાય છે. અવારનવાર બ્લડ ચડાવીએ, સામાન્ય રીતે 10-15 વખત બ્લડ ચડી જાય એટલે એક્સ્ટ્રા આયરન બોડીના જુદા જુદા ઓર્ગન્સમાં ડિપોઝિટ થઈ જાય છે, જેને આપણે આયર્ન ઓવરલોડ કે હિમોસિડ્રોસિસ કહીએ છીએ. એનું કારણ છે કે આપણે જે રક્તકણ આપીએ છીએ એમાંથી હિમોગ્લોબિન તો આવે છે, પણ હિમોગ્લોબિનની રચનામાં વચ્ચે હિમ હોય છે એટલે આયરન હોય છે. એ આયરન બોડી માટે બહુ જ ટોક્સિક છે, એક જાતનું પોઈઝન છે. હવે એ આયરન જ્યાં બી એક્સ્ટ્રા હોય એ હાર્ટમાં જતું રહે, લીવરમાં જતું રહે, કિડનીસમાં જતું રહે, બ્રેનમાં જતું રહે, પિચ્યુચરીમાં જતું રહે, ગમે ત્યાં જતું રહે, તો એ આયરન નુકસાન કરે. કોઈ પણ બાળકની ડેથ આયરન ઓવરલોડથી જ થાય છે, બ્લડના કમીથી નહીં થતી. સારું કે હાર્ટમાં આયરન બહુ વધી જાય તો હાર્ટ ફેલિયર થઈ જાય અને એનાથી ડેથ થાય છે. તો જેમ આપે કીધું સાહેબ પહેલા કે એમની આયુષ્ય નાનું હતું, કદાચ સેકન્ડ ડિકેડથી આગળ જતા નહોતા બાળકો,
પણ એમાં સી ચેન્જ આવ્યું જ્યારે આપણી પાસે પદ્ધતિ આવી કે આ એક્સ્ટ્રા આયરનને આપણે કાઢીને બોડીમાંથી બહાર ફેંકી દઈએ જેથી કરીને ઓર્ગન ડેમેજ ના થાય. તો એ આયન ઓછું કરવાની દવા ત્રણ પ્રકારની આવે છે. એક કેપ્સ્યુલ ફોર્મમાં આવે છે પણ એનાથી 50% બાળકોને સેટ થતી નથી, કોઈને કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે. બીજી આવે છે એક ઇન્જેક્શન ફોર્મમાં, એ ઇન્જેક્શન આપણે પંપમાં ભરીને બોડીમાં બહુ ધીમી ગતિએ 12-14 કલાક રોજ આપવી પડે છે. એક નાની સોય પેટમાં ચામડી નીચે નાખીને એ પંપ આપણે ચાલુ કરવાનું હોય છે. એ ઇન્જેક્શન પણ કોસ્ટલી છે. એના પછી એક નવી દવા આવી ડેફેસીરોક્સ, જેનું જેનેરિક નેમ છે. એ દવા બહુ સારી હતી, એની સાઈડ ઇફેક્ટ્સ બહુ ઓછી હતી અને બહુ ઇઝી હતી કારણ કે દિવસમાં એકવાર લેવાની થતી હતી. એ દવા આવવાથી ખૂબ જ ચેન્જ આવી ગયો અને શરૂઆતથી જ ગવર્મેન્ટે એમાં ખૂબ સપોર્ટ કર્યો અને બધા બાળકોને ટોટલી ફ્રી મળવા લાગી. તો એ લેવાથી આપણે જે અત્યારે જોઈએ છે કે આપણી વચ્ચે ઘણા બધા બાળકો 35 ક્રોસ કરી ચૂક્યા છે. હવે એ બાળકો નાના હતા ત્યારે એમને આયનની દવા નહોતી મળી, પણ છેલ્લા આપણે જોઈએ તો લગભગ 10 વર્ષથી આપણે બહુ ફ્રીલી આયનની દવા મળવાથી એમની લાઈફમાં એક ક્વોલિટેટિવ ચેન્જ આવ્યો છે કે એમનું આયરન નીકળી જવાથી એની સાથે સાથે એમના એસ્પિરેશન પણ વધ્યા છે. જેમ ભાઈ ચિરાગે કીધું કે થેલેસેમિક દર્દીમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એક છોકરો MBBS બી થઈ ગયો છે અને અત્યારે MD કરી રહ્યો છે. કારણ કે જે એમને ઇશ્યુઝ આવતા હતા આયન ઓવરલોડના કારણે, એની સાથે સાથે એમનું એજ્યુકેશન પણ બગડતું હતું, ફેમિલી તો ડિસ્ટર્બ થતું જ હતું, અને બીજા ઇશ્યુઝ કોમ્પ્લિકેશન જે બ્લડથી આવતા વાયરસીસ છે, હિપેટાઇટિસ બી છે, હિપેટાઇટિસ સી છે, HIV છે, બહુ મોટા પાયે એમને બી કંટ્રોલ કરવામાં આવ્યું છે. નહીંકર એ બી અફેક્ટિંગ ફેક્ટર્સ હતા કે એની ડેથ થઈ જતી હતી. પ્લસ એન્ડોક્રાઇનના કોમ્પ્લિકેશન્સ, ઘણા બાળકોને થાઇરોઇડનો પ્રોબ્લેમ થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય અને લીવરમાં એક ફાઇબ્રોસિસ થઈ જાય. આ બધા ઇશ્યુઝ એમના માટે હતા જેનાથી વહેલી ડેથ થતી હતી. પણ આ તમામ બાબતોનું ધ્યાન રાખીને હવે એક કોમ્પ્રિહેન્સિવ કેર આ બાળકોને મળી રહી છે અને બહુ ઇઝીલી મળી રહી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એમાં ભાગ છે બ્લડનું. જેમ આપણે રેશિયો, આપણે વિશ્વાસભાઈએ વાત કરી કે અમદાવાદમાં આપણે ડોનર ટુ પોપ્યુલેશન રેશિયો 3.8 છે, તો એમને ક્યારે બ્લડનો પ્રોબ્લેમ થયો નથી. ઇન્ડિયન રેડક્રોસની ગુજરાતમાં 16 બ્લડ બેંક છે અને કદાચ બીજી 2 આપણે એડ કરીશું હમણાં. તો આ બધા જ ફેક્ટર્સ સાથે મળીને એની અસર આ આવી છે કે આ બાળકો હવે વધારે સારામાં સારી રીતે જીવી શકે છે. એ સાથે સાથે એક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેનો ક્યોરેટિવ ટ્રીટમેન્ટ છે એ આપણે આવીએ પછી પ્લીઝ અલગથી ડિસ્કસ કરવું છે. હા જી સર, કારણ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિશે પણ ઘણી બધી ગેરસમજો પ્રવર્તે છે. કરેક્ટ, આપે કહ્યું કે આ હિમ છે એને દૂર કરનારી દવા ઉપલબ્ધ છે. હા જી, તો અત્યારે જે કોવિડ છે એમાં પણ જે વાયરસ છે એ હિમ છૂટું પાડે છે અને એ હિમ જુદી જુદી જગ્યાએ ડિપોઝિટ થાય છે પહોંચે, તો આ દવા એમાં વાપરી શકાય ખરી? ના, આ દવા શું છે કે ધીરે ધીરે કામ કરતી હોય છે અને ઇન્ટ્રાસેલ્યુલર હિમ છે એને કાઢવાનું જે કામ છે એ આ દવા કરે છે. પણ કોવિડ સિચ્યુએશનમાં ફેરિટીન આપણે જોઈએ છે એ સર્ક્યુલેટિંગમાં હિમ વધારે છે એટલે, અને એમાં બહુ ફાસ્ટ થાય છે કોવિડમાં, એટલે આ દવા એમાં કામ નહીં કરે. થેન્ક યુ. હવે ફરી પાછા ચિરાગભાઈ તમારી પાસે આવીએ કે અત્યારની પરિસ્થિતિમાં વિશ્વાસભાઈએ કહ્યું છે, અખબારોમાં પણ આવ્યું છે કે એમની પાસે આવતું રક્ત અડધું થઈ ગયું છે અને જેમને જોઈએ છે તો એમની પાસે આવવાના, તો આ પરિસ્થિતિમાં થેલેસેમિયાના દર્દીઓની ઉપર શું એની અસર પડી છે? સર, જે રીતે ફર્સ્ટ પહેલા દિવસે લોકડાઉન આવ્યું ત્યારે લોકો એવું વિચારતા હતા કે આ 9 કલાકમાં વાયરસ મરી જશે અને રૂટીન આપણું 2-3 દિવસમાં આવી જશે, તો એ 3-4 દિવસ સુધી કંઈ પ્રોબ્લેમ નથી. પણ આ ધીરે ધીરે 1 મહિનાથી લઈને 1.5 મહિના 2 મહિના 3 મહિના પછી ધીરે ધીરે અમને લોકોને રિયલાઇઝ થયું કે હવે બ્લડમાં વોકિંગ ડોનર્સ બંધ થઈ ગયા છે, કેમ્પ બંધ થઈ ગયા છે, એટલે એના હિસાબે અમને લોકોને ઘણી બધી ગભરામણ ને એવું થવા લાગ્યું કે હવે શું કરશું આગળ, આવી જ પ્રોબ્લેમ રહેશે તો ડોનર્સ નહીં આવે, બેંકમાં જ બ્લડ નહીં હોય તો અમારી પાસે કેવી રીતે આવશે. પછી અમે ડૉક્ટર અનિલ ખત્રી અને રેડક્રોસનો કોન્ટેક્ટ કર્યો અમારા NGO થ્રુ. અમારી જોડે નાના નાના બીજા ઘણા NGO છે
એ લોકોએ બી અમને ફોન કર્યો, એમને બી એવી પ્રોબ્લેમ હતી કે જે પ્રાઇવેટ સેક્ટરમાં બ્લડ લે છે એ લોકોએ બંધ કરી દીધું કે હવે અમે બ્લડ નહીં ચડાવીએ. તો જે પ્રાઇવેટમાં લે છે એ લોકો ક્યાં જશે એમ? તો બ્લડ નહીં મળે તો માણસ જીવી જ નહીં શકે ને. તો એના હિસાબે ઇન્ડિયન રેડક્રોસે અને ડૉક્ટર અનિલ ખત્રીનો કોન્ટેક્ટ કર્યો અને એ લોકોએ અમને ઘણું સારી રીતે એ ટાઈમે ગાઈડ કર્યું. એ લોકોએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી, જેમ કે હું કહીશ તમને, કચ્છની અંદર અંજારની અંદર આ બધા પ્રાઇવેટ જે બી હતા બ્લડના જે ચડાઈ દેતા હતા ડૉક્ટર્સ, એ બધાએ સ્ટોપ કરી દીધું. તો એ લોકો ત્યાંથી ઘરેથી પિક કરીને અને એ લોકોને રેડક્રોસના સેન્ટર પર લઈ જઈને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપે, એ લોકોને પાછા ઘરે મૂકી દે. ઇવન અમે લોકો સિવિલ બ્લડ સિવાય અમે મેડિસિન લેવા બી જઈએ છીએ, તો એ મેડિસિન લેવા અમે ના જઈ શકીએ સિવિલ, તો એ પણ અમને ઇન્ડિયન રેડક્રોસે બધા જ સેન્ટરમાં દવા બી પ્રોવાઈડ કરી. અને ઘણા પ્રાઇવેટ સેક્ટરમાં બ્લડ બંધ થઈ ગયું હતું પણ ડૉક્ટર અનિલ ખત્રીને ત્યાં 5-6 રૂમ છે તો દરેક પેશન્ટની સ્પેશિયલી કેર કરી, એક એક રૂમમાં એક એક પેશન્ટને રાખ્યા અને કોવિડની સેફટી સાથે અમને લોકોને ટ્રાન્સફ્યુઝન આપ્યું. અને તમને એક વાત હું કહીશ કે અમારી એનજીઓએ તમે જે રીતે કીધું કે કોવિડમાં પ્રોબ્લેમ થઈ હશે, પણ એ ટાઈમે બી અમે 9 કેમ્પ કર્યા હતા અને ગુજરાતમાંથી જ 250-400 બોટલ અમે કલેક્ટ કરી હતી. અને એ ટાઈમે બી રક્તદાતાએ અમને ઘણો સપોર્ટ કર્યો છે, એના માટે હું ખૂબ જ થેન્ક્સફુલ છું. અને કોવિડની અંદર જે સિચ્યુએશન હતી એ ટાઈમે બી અમને કોઈ બ્લડ બેંકમાંથી કોઈ જ જગ્યાએથી કોઈ જ પ્રોબ્લેમ નહીં રહી. અને જેટલા બી રક્તદાતાઓએ અમને સપોર્ટ કર્યો છે, જેમ કે જેમને મેં એમને કીધું કે યંગ જનરેશન બ્લડ ડોનેટ કરે એ ખૂબ જ સારી વસ્તુ છે, કેમ કે યંગ જનરેશન જ વધારે આ કરશે તો મજા આવશે અને અમને લોકોને સપોર્ટ થશે. જેમ હું મારા ફ્રેન્ડ સર્કલને એ લોકોને બી બહુ જ નાના પાયે પણ કેમ્પ કરીને હું એકવાર ડોનેટ કરાવું તો એ 3 મહિને મને ફરીથી કહે છે કે હવે ચલો ફરીથી ડોનેટ કરીએ. એટલે એક આ જનરેશન ચાલુ કરશે બ્લડ ડોનેટ તો જ અમે લોકોને રહી શકીશું થેલેસેમિયા પેશન્ટ. દર્શક મિત્રો, કોવિડે માત્ર અર્થવ્યવસ્થા ઉપર જ છીણી મૂકી છે એવું નથી, કોવિડના બીજા બધા અસરો પણ બહુ ભયાનક છે. અને એમાં હંમેશા ભય નીચે જીવતા કે જો લોહી ટ્રાન્સફર નહીં થાય અને હિમોગ્લોબિન ઘટી ગયું તો શું થશે મારું, એવા થેલેસેમિયાના દર્દીઓ માટે પણ આ એક ખતરનાક વસ્તુ છે. ભૂષણભાઈ, આપે ઘણી વખત રક્તદાન કર્યું છે, 54 વખત એટલે અડધી સેન્ચુરી પૂરી કરીને આપ હવે આગળ વધી રહ્યા છો, ત્યારે આપને શું લાગે છે આ જે વિશ્વાસભાઈએ ચિંતા વ્યક્ત કરી, મેં વિશ્વાસભાઈનો ઇન્ટરવ્યુ પણ વાંચ્યો છે અને હકીકતો પણ એ બતાવે છે કે ડોનર્સનું પ્રમાણ ઘટ્યું છે અને જે રક્તદાનની આવક હતી જે યુનિટ્સ એ અડધી થઈ ગઈ છે, અડધા કરતાં પણ ઓછી, તેવા સંયોગોમાં વળી પાછું અને આપણે આ એક કોવિડના ભયમાંથી બહાર કાઢીને આગળ લઈ જવું શું કરવું જોઈએ? સર, બહુ સરસ સવાલ કર્યો તમે. હું એટલે મારી જે બ્લડ ડોનેશનની આખી પ્રોસેસ છે હું સેલ્ફ મોટિવેટેડ છું, તો હું એટલું કહી શકું કે જે લોકો બ્લડ ડોનેટ રેગ્યુલર કરતા હશે ને એમને ક્યારે કોઈએ ઇન્સ્પાયર કરવાની જરૂર નહીં પડતી હોય. જેમ કે મેં ખુદ લોકડાઉનની અંદર જ્યારે મારું ડ્યુ થયું હતું તો મારા ફેમિલીનો પણ વિરોધ હતો કે અત્યારે ના જવાય. મારા ફ્રેન્ડ સર્કલે પણ કીધું મને કે ભાઈ મારા મિત્રોએ કે શું કરવા જાય છે, પણ મેં નક્કી કર્યું કે ભાઈ મારું ડ્યુ થાય છે તો મારે જઈને ડોનેટ કરવું છે. અને એક ઇન્સિડન્ટ જરૂરથી શેર કરીશ. જ્યારે હું ડોનેટ કરવા ગયો અને પછી મારો એક નિયમ છે કે હું જ્યારે જ્યારે ડોનેટ કરું ત્યારે મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મારા ડોનેશનનો ફોટો મૂકું છું, જેથી કરીને મારા ફ્રેન્ડ સર્કલમાં મને જોતા બધા જ વ્યક્તિઓને ખબર પડે કે મેં આજે રક્તદાન કર્યું છે. આ જોઈ અને મારો એક બીજો મિત્ર છે જેને હમણાં રિસન્ટલી બ્લડ ડોનેટ કરવાનું ચાલુ કર્યું છે, કદાચ 3 કે 4 વાર એને ડોનેટ કર્યું હશે. હવે એને પણ સેમ પ્રોબ્લેમ હતો એના ફેમિલી મેમ્બર્સ તરફથી કે ભાઈ આવી પરિસ્થિતિમાં નથી જવું આપણે, તો એનો તરત મને ફોન આવ્યો કે ભાઈ તે મને કીધું કેમ નહીં, મારે પણ રક્તદાન કરવું હતું. તો મેં એને એવું કીધું ભાઈ વાંધો નથી, તું આવ મારે ત્યાં, આપણે ફરીથી જઈએ, કોઈ પ્રોબ્લેમ નથી. અને સર ફરીથી એટલે મેં હું જ્યારે બ્લડ ડોનેટ કરીને ઘરે આવ્યો 1.5 કલાક કે 1 કલાકની અંદર એ મારે ત્યાં આવ્યો. અમે બંને જણા ફરીથી પૂરતી સાવધાની રાખી અને બ્લડ ડોનેશન કરીને આવ્યા. સો હું એવું માનું છું કે ડુ વોટ એવર યુ હેવ ટુ ડુ ટુ ઇન્સ્પાયર લાઈવ્સ. એટલે તમે જે કામ કરી રહ્યા છો એને એટલી હદ, જો સારું કામ છે તો એને એટલી હદ સુધી એનો ઢંઢેરો પીટો કે તમે એ તમારા કામથી ઘણા લોકો ઇન્સ્પાયર થશે. અને બીજી એક વાત પણ મેં ગાંઠ બાંધી છે સર, કે કદાચ મંદિરની અંદર હું પૈસા
દાન ના કરી શકું તો મને કોઈ હરખ શોક નથી, પણ રક્તદાન હું નહીં કરું ને તો મને ખૂબ જ તકલીફ થશે. એટલે આજીવન મેં એક ટેક લીધી છે કે જ્યાં સુધી થશે ત્યાં સુધી મારે આ કરવાનું છે. હવે જો મારી આ કટિબદ્ધતા જોઈ અને બીજા લોકો ઇન્સ્પાયર થતા હોય તો એનાથી રૂડું શું? એટલે મને નથી લાગતું સર કે આ અને બાઉન્સ બેક કરીને ફરીથી લાવવું પડશે ટ્રેક ઉપર. બધા જ રક્તદાતા પૂરતા સજાગ છે, એ લોકોએ મને મને વિશ્વાસ છે કે એ લોકોએ લોકડાઉનમાં પણ રક્તદાન કર્યું જ હશે. આઈ એમ શ્યોર અબાઉટ દેટ. ખૂબ સારી વાત છે યુવાન મિત્રો, સાંભળવા જેવી વાત છે કે રક્તદાન એ એક હેબિટ તરીકે જેમના મનમાં સ્થાયી થઈ ગઈ છે એ રક્તદાન કરે છે. સવાલ એ છે કે બીજા ડોનર્સ દૂર જતા રહ્યા છે અને મોટિવેશન કદાચ એમને આપનાર રહ્યા નથી. તો મારે વિશ્વાસભાઈ આપને પૂછવું છે કે આ કોવિડનો ભય દૂર થાય, કારણ કે આ રહેવાનો છે. હજુ નવેમ્બર ડિસેમ્બર ચાઇનામાં બીજો રાઉન્ડ શરૂ થયો છે, અમેરિકામાં પણ બીજો રાઉન્ડ શરૂ થયો છે. એટલે બહુ જ સરળ વાત ડોક્ટર ગુલેરિયાએ જે કહી હતી એ છે કે વી હેવ ટુ લર્ન ટુ લીવ વિથ કોવિડ. કોવિડ સાથે જીવવાનું છે આપણે, જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધી. અને આજની તારીખમાં દુનિયામાં કોઈ રસી નથી શોધાઈ અને કોઈ કોવિડની શોર્ટ શોર્ટ દવા પણ નથી. ત્યારે કઈ રીતે તમે લોકોને ઇન્સ્પાયર કરશો કે તમારું રક્તદાન સેફ છે અને એનાથી કોઈ નબળાઈ આવવાની અથવા તો તમારી રોગ પ્રતિરોધક શક્તિ ઘટવાની અને એને કારણે તમને કોવિડનો ચેપ લાગી જાય કે બીજી કોઈ તકલીફો થાય એવી ક્ષમતા નથી, એવી શક્યતા નથી? જયનારાયણભાઈ, જેવી રીતે ભાઈએ 54 વખત રક્તદાન કરેલું છે, આપણા સૌ માટે ગૌરવની બાબત છે કે અમદાવાદ અને ગુજરાતમાં અમદાવાદ સેન્ચુરિયન બ્લડ ડોનર્સ ક્લબ છે અને તેમાં અત્યારે 112 મેમ્બર છે કે જે લોકોએ 100થી બી વધુ વખત રક્તદાન કરેલું છે. હરીશભાઈ પટેલ છે જેમણે 200 વખત રક્તદાન કરેલું છે. તો આવા વીરલા ગુજરાતીઓ તો છે જ, અને દાન તો આપણા લોહીમાં વણાયેલું છે. એટલે લોકોને દાન કરવું જ છે. ભય એ એક આ કોવિડનો છે અને કંઈક અંશે એ સાચો પણ છે, કારણ કે લોકોને એકબીજાથી બીક લાગે છે કે ભાઈ હું જઈશ તો મને થઈ જશે. પણ આ ગુજરાત સમાચારના માધ્યમથી હું બધાને જણાવવા માંગુ છું કે બ્લડ બેંક દ્વારા રક્તદાતાની તમામ કાળજી લેવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવામાં આવે છે. જે પણ રક્તદાતા અમારી બ્લડ બેંકમાં આવે છે તેના હેન્ડ સેનિટાઈઝ કરવામાં આવે છે, સ્ટાફને પીપીઈ કીટ પહેરાવવામાં આવે છે, જેટલા પણ સ્ટાફ મેમ્બર્સ છે તેઓનું ટેમ્પરેચર દરરોજ સવારે ડ્યુટી પર જોઈન કરે ત્યારે મેઝર કરવામાં આવે છે, પ્રોફાઇલેક્સિસ માટે અમારા સ્ટાફને દવાઓ આપવામાં આવે છે, નિયમિત અંતરે એમના પણ ટેસ્ટ કરીને એમનું ચેકઅપ કરવામાં આવે છે. એટલે બ્લડ બેંક તરફથી રક્તદાતાની સેફટી માટે તમામ પ્રકારની કાળજી રાખવામાં આવે છે. આ ઉપરાંત ભાઈએ જણાવ્યું તેમ કે અમે બ્લડ ડોનરને લોકડાઉનના પીરિયડમાં ઘરેથી પિકઅપ અને ડ્રોપની ફેસિલિટી પૂરી પાડી હતી. કારણ કે ઘણી વખતે એવું થાય કે લોકો બહાર નીકળવાના બહાના શોધતા હોય એટલે પોલીસ એમને પકડે, હવે પોલીસ પકડે તો એને ખોટો દંડો ના પડી જાય. એટલે અમે કમિશનર સાહેબને બી રજૂઆત કરી કે બ્લડ ડોનરનું કાર્ડ લઈને આવે કે થેલેસેમિયાનો દર્દી બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે આવે. તો એ લોકોનો સહકાર પણ અમને ખૂબ જ સારો મળી રહ્યો. કલેક્ટર ઓફિસ દ્વારા પિકઅપ ડ્રોપ માટે વાહનોની ફાળવણી કરવામાં આવી. આ ઉપરાંત અમારા જે સેન્ચુરિયન બ્લડ ડોનર્સ છે કે જે અમારા રક્તદાન શિબિર આયોજકો છે તેમનો હું ખૂબ જ અને નતમસ્તકે આભાર માનું છું કે આ કપરી પરિસ્થિતિમાં પણ તેઓએ નાના નાના રક્તદાન શિબિરનું આયોજન કર્યું. જે લોકો 100 યુનિટનો કેમ્પ કરતા હતા તેમણે 10 યુનિટનું આયોજન કર્યું, જે પોતાની ફેક્ટરીમાં કરતા હતા અને ફેક્ટરી બંધ હતી તો એણે એના ફ્લેટમાં કર્યું, કોઈ કે સોસાયટીમાં કર્યું, કોઈ 10 મિત્રો ભેગા થયા અને એમણે અમારી બ્લડ મોબાઈલ વાન બોલાવી. એટલે આ રીતે લોકોએ રક્તદાન તો કર્યું જ છે અને એ બધાને એક જ હતું કે જે જરૂરિયાતવાળો દર્દી હોય એ રક્તની અપૂરતીના લીધે કોઈનું મૃત્યુ ન થાય, કોઈનું જીવન ન જોખમાય, આ ઉમદા ભાવનાથી તમામ અમદાવાદી અને ગુજરાતીઓએ રક્તદાન કરેલું છે. નો ડાઉટ રક્તદાનમાં ઘટાડો થયો છે, કારણ કે સ્કૂલો બંધ હતી, કોલેજો બંધ હતી, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ લોકડાઉનના કારણે બંધ હતા, ધાર્મિક સંસ્થાઓ કે મેળાવડાઓને નહોતું પ્રયોજન થઈ શકતું. એટલે રક્તદાનમાં ઘટાડો થયો છે, પરંતુ સામે રક્તની જે જરૂરિયાત હતી એ પણ ઘટી છે, કારણ કે હોસ્પિટલોમાં કોઈ પણ પ્રકારની પ્લાન્ટ સર્જરી નહોતી થઈ. એટલે
જે અમારી દૈનિક જરૂરિયાત હતી એની માંગમાં ઘટાડો થયો. પણ જેવી રીતે ચિરાગભાઈએ જણાવ્યું કે એમ થેલેસેમિયાના દર્દીઓ કે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં લેતા હતા, સિવિલ હોસ્પિટલને કોવિડ જાહેર કરી તો સિવિલ હોસ્પિટલના જે દર્દીઓ હતા, આવા બધા દર્દીઓ રેડક્રોસ અને અન્ય બ્લડ બેંક પર ડિપેન્ડ થઈ ગયા અને અમારું થેલેસેમિયા દર્દીઓ માટેનું ભારણ ખૂબ જ વધી ગયું. અમે રોજના જે 15-20 થેલેસેમિયા મેજર દર્દીઓને રક્ત ચડાવતા હતા એની જગ્યાએ 35-40 દર્દીઓને અમે રક્ત અવેલેબલ કરાયું. ફરીથી એક વખત રક્તદાતા અને રક્તદાન શિબિર આયોજકોનો ખૂબ જ આભાર માનીએ છીએ. ધન્યવાદ વિશ્વાસભાઈ. આજની ચર્ચામાં દર્શક મિત્રો, આપણે જે ઘરે લઈ જવાના છે સંદેશો એ છે કે રક્તદાન એ એવી પ્રવૃત્તિ છે જેનાથી એક રક્તદાતા 3 વ્યક્તિઓના જીવ બચાવે છે. ગુજરાતમાં રક્તદાન એ સંસ્કૃતિ છે, એક રિવાજ નથી, એક સંસ્કૃતિ તરીકે આપણા જીવનમાં વળાઈ ગયો છે. ત્રીજું, રક્તદાન માત્ર સર્જરી માટે અથવા તો એવા માટે જ જરૂરી છે એવું નહીં માનતા. રક્તદાન જરૂરી છે એ આ થેલેસેમિયાના જે દર્દીઓ છે એમના માટે, તો એ જીવન અને મરણ વચ્ચેની ભેદરેખા છે. એટલે રક્તદાનની પ્રવૃત્તિ જે છે એ એટલી અગત્યની છે અને જેને કહી શકાય કે લગભગ જીવન અને મરણ વચ્ચેની ભેદરેખા દોરે છે તે છે. છેલ્લે મારે પૂછવું તો વિશ્વાસભાઈને, એક 1/2 મિનિટ છે વિશ્વાસભાઈ, લોકો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની વાત આવે એટલે ગભરાય છે કે આમાં તો ડોનરને તકલીફ થશે, તો ટૂંકમાં આપ એ કહી શકશો કે બોન મેરાથી ગભરાવાની કોઈ જરૂર ખરી? પહેલા જે બોન મેરોનું એક્સ્ટ્રેક્શન એટલે કે દાતાના શરીરમાંથી બોન મેરો કાઢવા માટે એના થાપાના હાડકામાં સોય નાખીને આખી પ્રોસિજર કરવામાં આવતી હતી, જે ડોનર માટે થોડીક પીડાદાયક હતી. પરંતુ હવે એ ટેકનોલોજી ચેન્જ થઈ ગયેલી છે અને અમુક પ્રકારના ઇન્જેક્શન દાતાને આપવામાં આવે છે જેથી મજ્જામાં રહેલા સ્ટેમ સેલ્સ પેરિફેરલ સર્ક્યુલેશનમાં આવી જાય છે અને જેવી રીતે રક્તદાન કરવામાં આવે છે તેવી રીતે એ ફોરેસિસ મશીન ઉપર જે ડોનર છે એના સ્ટેમ સેલ આપણે કલેક્ટ કરી શકીએ છીએ અને 3-4 કલાકની પ્રોસિજર હોય છે. કોઈ પેન નથી થતું, ફક્ત બ્લડ ડોનેશનમાં જેવી એક નીડલ વાગે એવી એક નીડલ વાગવાથી વધારે કોઈ પણ પેન નથી થતું. દર્શક મિત્રો, અને આપણે દાન કરી શકીએ છીએ. આ જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે જેનાથી તમે કાયમી ધોરણે થેલેસેમિયાના દર્દીને સાજો કરી શકો છો, એમાં કોઈ જ ગભરાવાની જરૂર નથી. હવે બીજું, સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ નીચે આ મંજૂરી આપવામાં આવેલી છે એટલે સંપૂર્ણ ખર્ચો 18 વર્ષથી ઉંમર સુધીનો જો પેશન્ટ હોય તો સરકાર ઉપાડે છે. આ બે વસ્તુ ખ્યાલમાં રાખજો, થેલેસેમિયાથી ગભરાશો નહીં, રક્તદાન જેટલું મહત્તમ થાય એટલું આ જે ખોટ પડી છે ભરપાઈ કરવા માટે યુવાન મિત્રોને મારું ખાસ આહવાન છે, બ્લડ ડોનર્સને મારું ખાસ આહવાન છે કે તમે માનવતાની સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છો. તમારા કારણે જ ગુજરાત આજે ટોચ પર છે, તમારા કારણે જ અમદાવાદ એ શહેરોમાં ટોચ પર છે. તો એ પ્રવૃત્તિ અત્યારે કોવિડના કારણે ખાસ ખોટ પડી છે એની ખૂબ જ જરૂર છે. આપણે આની કોઈ વખત ફરી ચર્ચા કરીશું. આજે દર્શક મિત્રો આપણે અહીં જ રોકાવું પડશે, સમયનો તકાજો છે. આપની રજા લઉં છું. આપણા ચારેય પેનલ મેમ્બર ડૉક્ટર વિશ્વાસભાઈ, ડૉક્ટર અનિલભાઈ, ચિરાગભાઈ ઠક્કર અને ભૂષણભાઈ, ચારેયનો ખૂબ ખૂબ આભાર. સર એક મેસેજ આપો. શુભરાત્રી દર્શક મિત્રો, આપની આ ચર્ચા ને હવે હું વિરામ આપું છું. મળીશું કાલે ફરી એક નવા ટોપિક સાથે.